નહીં આવો સામે. શાંતિ રાખ ને પકાવ. ઘટી જતો યોગી જે જોયું અંદર આજે સ્કૂલ માં શિક્ષકો ને બાળકો સિવાય કોઈ હતું નહીં. ધનજીભાઈ સાહેબ એક રાકેશ કરીને છોકરો અને કશિશ કરીને છોકરી અમને બધાને બહાર કાઢ્યા. એ બે ધમાલ કરતા હતા. મેં પહેલું બીજું તો નહોતું કર્યું, પણ ત્રીજા ધોરણમાં હું નવી આવી ત્યારે બે ઝઘડ્યા. તે જે મોટો બોટલ હોય પ્લાસ્ટિકનો ફેન્ટાનો, એ ફેન્ટાનો બોટલ પાણી ભરેલો હતો, એ બેનને માર્યો હતો. આજે અહીં શું કરવા હતા? આજે અમે કલેક્ટર સાહેબને મળવા હતા. સાંભળ્યા કલેક્ટર સાહેબે તમને? હા. શું કીધું કલેક્ટર સાહેબે? કે શું શું ચાલતું હતું સ્કૂલમાં એ બધું પૂછ્યું. અમે સીસીટીવી જોયા. હા, સીસીટીવી કેમેરા. નામ બોલો. જગદીશભાઈ પણ અમે બારી અમે એટલા માટે જો કે ધનજીભાઈ સાહેબ જે હતા હાથમાં જે તમારા અમે છોકરાને શું કરે છે કરવા માટે અમને પાછું અહીં આવવા માટે અમે નહીં લાવવા માટે અમે આ સ્કૂલમાં આવ્યા હતા. અમારી આ સ્કૂલમાં એ ધનજીભાઈ સાહેબ જોઈએ નહીં, જે અમને કંઈ બી નોકરી છૂટ છે બાકી અમારી શાળાની અંદર જોઈએ નહીં. કારણ શું છે? કારણ બસ કંઈ બસ એમને કરતું છે સારું નથી. આજે શું કરવા આવ્યું કલેક્ટર? આજે કલેક્ટર અમે રજૂઆત કરવા હતા અમારા સાહેબ કે આ શાળાની અંદર અમારા આ શિક્ષક જોઈએ નહીં એટલા માટે. આજે કેમ આવવું પડે? હા, આજે કેમ આવવું પડે? આજે આવવું પડે, એ સાહેબ ઉપવાસ પર બેઠા છે એટલા માટે. ધનજીભાઈ કેમ ના જોઈએ, શું કારણ હોય? એમને ધનજીભાઈ સાહેબને આ છોકરો વાતો કરીને કે આ શાળામાં આ શિક્ષિકા જો આવી રીતે ચાલે છે, સીસીટીવી કેમેરા તમે કુટી જ જોઈ લો, એ પ્રમાણે તમે વિચારી શકો તો ખુશી કુટી શિક્ષિકા બેનને કેમ માર્યા હતા? ખોટી રીતના ઉપવાસ ઉતર્યા છે. ખોટી રીતે ઉપવાસ ઉતર્યા છે. કયા ધોરણમાં ભણાવે છે અને કઈ સ્કૂલમાં ભણાવે છે છોકરા? રવિશંકર મારા પ્રાથમિક શાળા બીજી ત્રીજા ધોરણમાં. કયા ધોરણના શિક્ષક છે?